હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, આપણે અકબર અને બિરબલના હાસ્ય ટૂચકા આગળ સાંભળ્યા હતા, યાદ છે તમને? હા, કેવી મજા પડી હતી બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આવી અકબર અને બિરબલની ઘણી બધી વાર્તાઓ છે, તો આજે આપણે અકબર અને બિરબલની એક સરસ મજાની વાર્તા સાંભળીશું. એક સમયની વાત છે, અકરમ અને સલીમ બે પડોશી હતા. તેમના ઘરની આગળ જ તેમના ખેતર આવેલા હતા. આ ખેતરની હડ ઉપર એક આંબાનું ઝાડ હતું. આ આંબાનું ઝાડ કેરીઓથી લચી પડેલું હતું. આ આંબાના ઝાડ ઉપરથી સલીમ કેરી તોડવા માટે જાય છે, ત્યારે આ અકરમ આવીને તેને ધમકાવે છે કે આ આંબાનું ઝાડ મારું છે, ખબરદાર, આ કેરીઓને હાથ પણ લગાવ્યો છે તો. ત્યારે સલીમ કહે છે, હું તો આ કેરીને ચોક્કસથી તોડીશ, આ ઝાડ મારું છે, એમ કહીને બંને વચ્ચે ઝઘડો થાય છે. અકરમ કહે છે, આ ઝાડ મારું છે. સલીમ કહે છે, આ ઝાડ મારું છે. ત્યારબાદ સલીમ કહે છે કે આ વાતનો નિર્ણય તો બિરબલ જ કરશે, ચાલો આપણે બંને બિરબલ પાસે જઈએ. તે બંને તો દરબારમાં આવવા માટે નીકળી પડે છે. તેઓ બિરબલના દરબારમાં આવે છે અને બિરબલ પૂછે છે, બોલો તમારી શું સમસ્યા છે? ત્યારે આ બંને જણ પોતાની વાત કહે છે. અકરમ કહે છે કે એ આંબાનું ઝાડ મારું છે, જ્યારે સલીમ કહે છે કે હજુર, મેં આંબાને નાનો હતો ત્યારથી જ પાણી પાઈને મોટો કર્યો છે, માટે આ આંબાનું ઝાડ મારું છે. બિરબલ આ બંનેની વાતો સાંભળે છે. ત્યારબાદ કહે છે કે તમારી વાતો પર વિચાર કરીને હું તમને કાલે ફેસલો સંભળાવીશ, અત્યારે તમે બંને તમારા ઘરે જાઓ. જ્યારે આ અકરમ અને સલીમ પોતાના ઘરે જાય છે, પછી આ બિરબલ પોતાના એક માણસને બોલાવે છે. તેને કહે છે કે તું આ બંનેના ઘરે વારા ઉપરથી જા, અને પછી જઈને એને એવું કહેજે કે તમારા આંબાના ઝાડ ઉપરની કેરી કોઈ તોડી રહ્યું છે, તેને કોઈ નુકસાન પહોંચાડી રહ્યું છે. આ માણસ તો પહેલાં બંને અકરમ અને સલીમના ઘરે જવા માટે નીકળી પડે છે. તે પહેલાં અકરમના ઘરે જાય છે. તે અકરમનો દરવાજો ખખરાવીને કહે છે કે તમારા આંબા ઉપરની કેરી કોઈ તોડી રહ્યું છે, તમારા આંબાના ઝાડને કોઈ નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે અકરમ તેને કહે છે કે અત્યારે હું કોઈક બીજા કામમાં છું, હું પછી જોઈ લઈશ. પછી પેલો માણસ સલીમના ઘરે જાય છે અને સલીમને પણ એવી જ રીતના કહે છે કે તમારા આંબાને કોઈ નુકસાન પહોંચાડી રહ્યું છે, કેરીને કોઈ તોડી રહ્યું છે. સલીમ તો આ વાત સાંભળતાની સાથે જ એક લાકડીનો ટુકડો લઈને દોડતો દોડતો આંબા પાસે જાય છે. પેલો માણસ આ બધું જોયા કરે છે. ત્યારબાદ જઈને તે આ બધી વાત બિરબલને કરે છે. બિરબલ બધું સમજી જાય છે. ત્યારબાદ તે બીજા દિવસે આ અકરમ અને સલીમને ફરીથી પોતાના દરબારમાં બોલાવે છે અને પૂછે છે કે સાચું કહો, આ આંબાનું ઝાડ તમારા બેમાંથી કોનું છે? ત્યારે ફરીથી આ અકરમ અને સલીમ વચ્ચે તકરાર શરૂ થઈ જાય છે. બંને જણ એમ જ કહે છે કે આ આંબાનું ઝાડ મારું છે. સલીમ કહે, આ આંબાનું ઝાડ મારું છે. અકરમ કહે, ના, એ મારું ઝાડ છે. તો આ પ્રમાણે બંને વચ્ચે ફરીથી ઝઘડો શરૂ થાય છે. ત્યારે આ બિરબલ કહે છે કે તમારા બેમાંથી કોઈ એકનું જ આંબાનું ઝાડ હોવું જોઈએ, તેથી તે નક્કી કરી શકાતું નથી. તેથી હું એવો નિર્ણય કરું છું કે આ આંબાના ઝાડની બધી જ કેરીઓ તોડી લેવામાં આવે, તેના બે સરખા ભાગ કરીને તમને બંનેને વેચવામાં આવે. ત્યારબાદ જ્યાં સુધી આ આંબાના ઝાડનો સવાલ છે, તો આ આંબાના ઝાડને કાપી નાખવામાં આવે અને તેના લાકડાના પણ બે સરખા ભાગ કરીને તમને બંનેને આપવામાં આવે. આ સાંભળીને અકરમ તો ખુશ થઈ જાય છે. તે વિચારે છે કે કેરીની સાથે સાથે તેને તો આંબાના લાકડા પણ મળવાના. પણ આ વાત સાંભળીને સલીમ ખૂબ દુઃખી થઈ જાય છે. તે બિરબલને કહે છે કે હે બિરબલ, આ આંબાના ઝાડને મેં તે નાનો છોડવો હતો ત્યારથી જ પાણી પાઈને મોટો કર્યો છે, તો એનો નાશ થાય
તે હું જોઈ શકતો નથી, મને આંબાનું ઝાડ નથી જોઈતું, પણ તમે એને કાપાઓ નહીં, આ આંબાનું ઝાડ તમે અક્રમને આપી દો. બિરબલ આ વાત સાંભળે છે અને કહે છે કે નિર્ણય તો હવે હું કરીશ. આના ઉપરથી સાબિત થાય છે કે આ આંબાનું ઝાડ સલીમનું છે, અક્રમનું નહીં. આ આંબાનું ઝાડ સલીમને મળશે અને અક્રમને સજા થશે. આ પ્રમાણે બિરબલ ન્યાય કરે છે. સલીમ ખુશ થઈને પોતાના ઘરે જાય છે. મિત્રો, જોયું આ બિરબલ કેવો ચતુર છે? તે પોતાની ચતુરાઈ અને બુદ્ધિના લીધે ખૂબ જ વખાણાતો હતો. તે આ બાદશાહ અકબરના દરબારમાં ઘણી બધી સમસ્યાઓ પોતાની ચતુરાઈથી ઉકેલી નાખતો હતો અને આ અકબર રાજાને પણ સાચો ન્યાય કરવામાં મદદ કરતો હતો. તો ફ્રેન્ડ્સ, આવી જ એક વાર્તા તમારા પાઠ્યપુસ્તકમાં પાઠ સ્વરૂપે આપવામાં આવેલી છે. પૂરક વાંચન 3, ખીચડી પકાવું છું. તો ચાલો આપણે આ પાઠ જોઈએ. શિયાળાના દિવસો હતા, કડકડતી ઠંડી પડતી હતી. દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો. તેમણે દરબારીઓને પૂછ્યું, મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો? શિયાળાની ઋતુ ચાલે છે, જુઓ બધા સાલ ઓઢેલી છે, તાપણું કરી રહ્યા છે, બરાબર ને? તે સમયે એકવાર આ અકબર રાજા પોતાના દરબારમાં બેઠા હતા. તે પોતાના દરબારમાં બેઠેલા બીજા દરબારીઓને કહે છે કે ખૂબ જ ઠંડી પડી રહી છે, તેવામાં આ આપણી મહેલની પાસે જે તળાવ આવેલું છે તેના ઠંડા પાણીમાં કોઈ આખી રાત ઊભા રહેવા માટે કહે તો કોઈ ઊભા રહે ખરું? એક દરબારી બોલ્યો, નામદાર, દિલ કોડી નાખે એવી ઠંડી છે, બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોની છાતી ચાલે? ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે. ત્યારે એક દરબારી બોલે છે, તે કહે છે કે બાદશાહ, આ શરીરને ધ્રુજવી નાખે એવી ઠંડી છે અને આ તળાવનું પાણી તો બરફ જેવું ઠંડુ છે, તો આટલા ઠંડા પાણીમાં કોની હિંમત ચાલે કે ઊભા રહે? હા, હજી ઉનાળાની ઋતુ હોય તો કોઈ એવી હિંમત કરે પણ ખરું. ત્યાં બીજો દરબારી બોલી ઉઠ્યો, ખુદાવંત, પૈસો અજબ ચીજ છે, ઇનામની લાલચે કોઈ જોખમ ખેડેય ખરો. ત્યારે બીજો દરબારી રાજાને ભગવાન તુલ્ય સંબોધીને કહે છે કે આ પૈસો અજબ વસ્તુ છે, કોઈક ઇનામની લાલચે આવું જોખમ ઉઠાવવા માટે તૈયાર થાય પણ ખરું. બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી, એટલે કે બાદશાહ પોતાના સૈનિકો દ્વારા નગરમાં એવી જાહેરાત કરાવે છે કે જે આ શિયાળાની ઠંડીમાં આખી રાત તળાવના પાણીમાં ઊભા રહેશે તેને બાદશાહ મોટું ઇનામ આપશે. 25 વર્ષના એક ગરીબ નવજુવાને આ ઇનામની શરત સ્વીકારી. આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો. નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો. આ જાહેરાત સાંભળીને એક 25 વર્ષનો જુવાન આવે છે. તે ખૂબ ગરીબ હોય છે, તેથી તે આ ઇનામની શરતને સ્વીકારી લે છે. તેથી રાજા આ તળાવની ચારે બાજુ એના સૈનિકો ઊભા રાખીને ચોકી પહેરો ગોઠવે છે, જોવા માટે કે ખરેખર આ જુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહે છે કે ખરો. ત્યારે આ નવજુવાન તો આખી રાત આ ઠંડા પાણીમાં ઊભો રહે છે. સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો. બાદશાહ તેને શાબાશી આપવા જતા હતા. ત્યાં એક અડેખો ચોકીદાર બોલ્યો, હજુર, રાત્રે મેં તેને તાપતો જોયો હતો. બાદશાહ તો સવારે તળાવ પાસે આવીને જુએ છે તો પેલો નવજુવાન હજી પણ પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરી રહ્યો હોય છે અને બાદશાહ તો ખુશ થઈ જાય છે કે ખરેખર આ નવજુવાને આખી રાત પાણીમાં ઊભી રહીને શરત પૂરી કરી, તેથી તેને શાબાશી આપવા જતા હોય છે. ત્યાં એક ચોકીદાર ઊભો હોય છે. તેને આ નવજુવાનની ઈર્ષા થાય છે, તેથી તે બોલે છે કે બાદશાહ, મેં રાત્રે તેને તાપતો જોયો હતો. નવજુવાન બોલી ઉઠ્યો, હું તાપતો હતો? આવો ગોરો શા માટે ગભરાવે છે? હું તો આખી રાત પાણીમાં હતો, તું પોતે એનો સાક્ષી છે.
ત્યારે પેલો નવજુવાન બોલે છે કે હું ક્યારે તાપતો હતો, આવું જૂઠું શું કામ બોલે છે, હું તો આખી રાત પાણીમાં ઊભો હતો અને તે તારી જાતે જ જોયું છે, તો એનો સાક્ષી છે. ચોકીદાર બોલ્યો, મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો? ત્યારે પેલો ચોકીદાર પેલા નવજુવાનને કહે છે કે તું મહેલમાં સરકતા દીવા તરફ નજર રાખીને ઊભો નહીં રહેલો હતો? ત્યારે બોરા જુવાને જવાબ આપ્યો, હા, આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી. ત્યારે પેલો યુવાન કહે છે, હા, મેં એ દીવા તરફ નજર રાખી હતી. અડીખા ચોકીદારે કહ્યું, ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી ને? એ ગરમી મળી તેથી તો તું જીવતો રહ્યો, હજુર આ માણસ ઇનામને લાયક નથી. ત્યારે પેલો ચોકીદાર કહે છે કે તું એ દીવાને જોઈને ઊભો હતો તેથી જ તો તને ગરમી મળી, અને તેના કારણે તો તું આટલી ઠંડીમાં પણ જીવતો રહ્યો. તેથી આ રાજાને કહે છે કે બાદશાહ, આ માણસ ઇનામ માટે લાયક નથી. નવજુવાનને ઇનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા. બાદશાહ અકબર તો પેલા જુવાનને ઇનામ આપ્યા વગર ચાલ્યા જાય છે. જોયું બાળ મિત્રો, એક અડેખા સૈનિકની વાટોમાં આવીને બાદશાહ તો પેલા યુવાનને ઇનામ આપ્યા વગર ચાલ્યા જાય છે. હવે આ યુવાનનું શું થશે તે આપણે આવતા અંકમાં જોઈશું. આવજો.